આજે આપણે ધ વર્લ્ડ ઓફ વર્ડ્સની અંદર એક ખાસ પ્રકારના શબ્દ સમૂહોની વાત કરવાના છીએ. નમસ્કાર મિત્રો, ખબર છે .com માં આપનું સ્વાગત છે. આજે આપણે ધ વર્લ્ડ ઓફ વર્ડ્સની અંદર એક ખાસ પ્રકારના શબ્દ સમૂહોની વાત કરવાના છીએ. એ શબ્દોની અંદર ખાસ EN એ પ્રિફિક્સ અથવા સફિક્સ તરીકે વપરાયું છે. તો આ શબ્દો અંગ્રેજીમાં ખૂબ સારા ઉપયોગી થઈ પડ્યું છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, EN એ પ્રિફિક્સ તરીકે હોય અથવા સફિક્સ તરીકે હોય. પ્રિફિક્સ તરીકે પહેલાં આપણે શબ્દો લઈ લઈએ. તો તમે જોયું કે કોઈ એક વર્ડ ઓલરેડી હોય, ધારો કે લિસ્ટ એક વર્ડ છે જેને આપણે સ્ટેમ કહીશું, જે મૂળ શબ્દ છે તે સ્ટેમ, તો એ લિસ્ટ. અને એના પરથી એક આપણે શબ્દ બનાવ્યો પ્રિફિક્સ EN જોડીને, એ વર્ડ છે ઇનલિસ્ટ. એટલે કોઈને લિસ્ટમાં આપણે ઉમેરવું, ઇનલિસ્ટ. ખાસ કરીને આર્મ્ડ ફોર્સિસ માટે વપરાય. કોઈ આર્મ ફોર્સિસમાં જોઈન થતું હોય તો હી ઇઝ ઇનલિસ્ટેડ ઇન ધી આર્મ્ડ ફોર્સિસ, આપણે એવું કહીએ. ઇનલાર્જ, ઇનલાર્જ. હવે તમને લાર્જ શબ્દ તો ખબર જ છે, મોટું, વિશાળ. એના પરથી ઇનલાર્જ એટલે મોટું કરવું. કરેજ, કરેજ એટલે હિંમત, એ તમને ખબર છે. એના પરથી ઇન્કરેજ, તમે કોઈને હિંમત આપતા હોય, પ્રોત્સાહન આપતા હોય. સર્કલ, ઇનસર્કલ, એટલે કોઈ વસ્તુની આસપાસ તમે કંઈક વસ્તુ મૂકી દેતા હોય, એને કવર કરી લેતા હોય, તો ઇનસર્કલ. જોય એટલે આનંદ, એ ખબર છે. એના પરથી ઇન્જોય, આનંદ માણવો. એબલ એટલે શક્તિમાન હોવું, એના પરથી ઇનેબલ. તમારી પાસે સારું અંગ્રેજી હોય તો ઇટ વિલ ઇનેબલ યુ ટુ અચીવ યોર ગોલ્સ. રિચ એટલે સમૃદ્ધ, એના પરથી ઇનરિચ. ફોર એક્ઝામ્પલ, ધીસ પર્ટિક્યુલર વિડીયો વિલ ઇનરિચ યોર વોકેબ્યુલરી, એટલે તમારું શબ્દભંડોળને સમૃદ્ધ કરશે. ક્લોઝ એટલે બંધ કરવું, પણ અહીંયા ઇન્ક્લોઝ એટલે સમાવિષ્ટ કરી લેવું, ઇન્ક્લોઝ. કોડ એ તમને ખબર છે, એના પરથી ઇનકોડ. કોઈ ચોક્કસ માહિતી હોય તેને કોડમાં રજૂ કરે, તેને ઇનકોડ, અને ઓપોઝિટ એનું ડીકોડ. કોઈ એક્ટ એટલે કાર્ય હોય, અને ઇનેક્ટ અમલમાં મૂકવું. ડેન્જર એટલે ભય, તો એ તમને ખબર છે. એના પરથી ઇન્ડેન્જર, ઇન્ડેન્જર્ડ સ્પીશીસ તમે સાંભળ્યું હશે, જે સ્પીશીસ એ અત્યારે લુપ્ત થઈ રહી છે, ઇન્ડેન્જર્ડ, ઇન્ડેન્જર્ડ સ્પીશીસ. તો આ બધા વર્ડ્સ કેવા હતા કે જેમાં તમારી પાસે સ્ટેમ કોઈ હતું અને એની આગળ તમે EN મૂક્યું. ઇનલિસ્ટ, ઇનલાર્જ, ઇન્કરેજ, ઇનસર્કલ, ઇન્જોય, ઇનેબલ, ઇનરિચ, ઇનક્લોઝ, ઇનકોડ, ઇનેક્ટ, ઇનડેન્જર. અને હવે આપણે શબ્દો જોઈશું કે જેની અંદર EN એ સફિક્સ તરીકે આવેલું હોય. સફિક્સ એટલે કે કોઈ શબ્દની પાછળ આપણે એને મૂકેલું હોય. તો નોર્મલ વર્ડ તમને સ્ટ્રેન્થ ખબર છે, સ્ટ્રેન્થ એટલે તાકાત. એના પરથી તાકાતવર બનાવવું, સ્ટ્રેન્થન. ફોર એક્ઝામ્પલ, કોઈ તમને એમ કહે કે સ્ટ્રેન્થન યોર ઇંગ્લિશ, એટલે તમારું અંગ્રેજી છે એને મજબૂત બનાવો. ડીપ એટલે ખૂબ ઊંડું હોય, તેને ડીપ કહીએ. પણ ઊંડું કરવું એ ક્રિયાપદના અર્થમાં જોઈએ તો ડીપન. વાઇડ એટલે વિશાળ, તમને ખ્યાલ છે. એના પરથી વાઇડન, વાઇડન યોર મેન્ટલ હોરાઇઝન. બ્લેક, એના પરથી બ્લેકન, વધારે કાળું કરવું. હાઇટ એટલે ઊંચાઈ, અને એના પરથી હાઇટન, ઊંચાઈ વધારવી. ડાર્ક, એના પરથી ડાર્કન.
વધારે ગાઢું કરવું, વ્હાઇટ પરથી વ્હાઇટન, જેવી રીતે બ્લેકન હતું તેવી રીતે વ્હાઇટન, બ્રાઇટ એટલે પ્રકાશિત તેજસ્વી એકદમ હોય, અને બ્રાઇટન, અ ગુડ કમાન્ડ ઓફ ઇંગ્લિશ વિલ બ્રાઇટન યોર પ્રોસ્પેક્ટ્સ ઇન ધ ફ્યુચર. લેંગથન, લેંગ્થ એટલે લંબાઈ, એના પરથી લેંગથન, લંબાઈ વધારવી. હાર્ડ એટલે સખત હોય, એના પરથી હાર્ડન. કોઈ કેમિકલ એવું હોય કે જે કંઈક બીજી વસ્તુને હાર્ડન કરતું હોય, વધારે મજબૂત કરતું હોય, તે રીતે બ્રોડ એના પરથી બ્રોડન એટલે વિસ્તાર વધારવો, બ્રોડન. સ્ટ્રેન્થન, ડીપન, વાઇડન, બ્લેકન, હાઇટન, ડાર્કન, વ્હાઇટન, બ્રાઇટન, લેંગથન, હાર્ડન અને બ્રોડન. તો આ થયા આપણા ઈએન વર્ડ્સ. મિત્રો, તમે જાતે આવા ઈએન વર્ડ્સ શોધી નાખજો જેમાં ઈએન ક્યાં તો પ્રિફિક્સ તરીકે હોય અથવા સફિક્સ તરીકે હોય. પણ ખાસ યાદ રાખજો કે આપણી પાસે એક કોઈ સ્ટેમ વર્ડ તો હોવો જ જોઈએ કે જેની આગળ અથવા પાછળ આપણે ઈએન લગાવ્યું હોય, તો જ એ ઈએન પ્રિફિક્સ અથવા સફિક્સ તરીકે કહેવાશે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય, અને આવા બીજા ઘણા બધા વિડીયો જોવા હોય તો ખબર છે .com પર તમે જઈ શકો છો. નમસ્કાર. સુરતથી ધર્મેન્દ્ર શેઠ.